नमस्कार मित्रों, आज आप बात करवाना छे मुख्यमंत्री महिला कल्याण योजना विषे। जे योजना अंतर्गत महिलाओं ने 1 लाख रुपयानी लोन मळे छे। जे 1 लाख रुपयानी लोन मळे छे एनु व्याज पण गुजरात सरकार भोगवे छे। मतलब के गुजरातनी महिलाओं ने 0% व्याजे 1 लाख रुपयानी लोन मळे छे। जो मित्रों तमे आ लोन लेवा मांगता होय तो वीडियो ने अंत सुधी जोता रहेजो, कारण के आ वीडियो नी अंदर हूँ तमने जणावीश के आ लोन कोने मळशे, क्यारे मळशे अने केवी रीते मळशे। चेनल ने हजी सुधी सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी लेजो, जेथी करीने नवी नवी सरकारी योजनाओ जे छे एनी माहिती सौथी पहेला आपने मळती रहे। महिला उत्कर्ष योजना 2020 गुजरातनी महिलाओं ने सशक्त, आत्मनिर्भर अने स्वावलंबी बनावा माटे सरकारे महत्वनो निर्णय लीधो छे। एटला माटे राज्यनी महिलाओं माटे उत्कर्ष योजना शुरू करवामां आवी छे, जेना माटे सरकारे 175 करोड़ रुपयानुं बजेट पण फाळवामां आव्युं छे। जे अंतर्गत गुजरातनी महिलाओने 0% व्याजे 1 लाख रुपयानी लोन आपवामां आवशे, जेमां 10 લાખથી વધુ મહિલાઓને 0% વ્યાજે લોન મળશે। બેંકની લોનનું જે વ્યાજદર જે છે એ રાજ્ય સરકાર ભોગવશે। આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલાઓ જે છે એ શક્તિ આગળ વધશે। મોદીજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતની મહિલાઓની શક્તિ જે છે એ આમાં ભાગરૂપી બનશે। તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના જે છે એની રાજ્યની માતૃશક્તિ જે છે એટલે કે રાજ્યની મહિલાઓ જે છે એને ભેટ આપવામાં આવશે। મતલબ કે કાલે 17 સપ્ટેમ્બર જે છે ત્યારેથી આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના જે છે એની શરૂઆત થશે અને રાજ્યની માતૃશક્તિ એટલે કે રાજ્યની મહિલાઓ જે છે, બહેનો છે, એને એક આ ભેટ આપવામાં આવશે અને રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા બહેનો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના જે છે એનો લાભ આપવામાં આવશે। તે પછી બેંકની લોનનો વ્યાજ પણ સરકાર ભોગવશે। લોન માટે જરૂરી જે સ્ટેમ્પ ડ્યુટી માટે પણ ફી આપવામાં આવી છે। મતલબ કે જ્યારે પણ બેંક આપણે લોન લેવા જઈએ ત્યારે જે ડોક્યુમેન્ટ હોય અને એના સાઇન સિક્કા કરાવવાની જે મતલબ પ્રોસેસિંગ ફી હોય એમાં પણ આમાં ફી આપવામાં આવી છે। મહિલા જૂથ દીઠ 1 લાખનું લોન ધિરાણ તમે એટલી બેંકોમાંથી લઈ શકો છો જે આ પ્રમાણે છે: સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી લોન તમે લઈ શકશો। મિત્રો, આમાં જૂથ વાઇઝ છે, મતલબ કે 10 બહેનોનું એક જૂથ હશે તો એવા બહેનો જે છે એ આ લોન લઈ શકશે। કોઈ એક બેંક, એક બહેન જે છે એ લોન નહીં લઈ શકે। જે પણ કોઈ પણ ગૃહ ઉદ્યોગ ચાલુ કરવો હોય તો 10 કોઈ પણ બહેનો જે છે એ જૂથ કરવાનું રહેશે અને તે પછી એને લોનની પ્રોસેસ જે છે એ આગળ વધારવાની રહેશે। મિત્રો, આ યોજનાની જાહેરાત વર્ષ 2020 અને 2021ના બજેટ સત્રમાં પણ કરવામાં આવી હતી અને અત્યારે પણ કરવામાં આવી છે। હવે આ લોન જે છે એ તમને સરકારી અથવા તો પ્રાઇવેટ બેંકોમાંથી જ મળશે, પણ એના માટે ઓફલાઈન પ્રોસેસ છે કે ઓનલાઈન પ્રોસેસ છે, એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે એની કોઈ પણ જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી। જ્યારે પણ એની કોઈ જાહેરાત કરવામાં આવશે ત્યારે તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ। તો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બને એટલો આ વિડીયોને શેર કરજો, જેથી કરીને વધારેમાં વધારે બહેનો જે છે એ આ યોજનાનો લાભ લઈ શકે। તો ફરી મળીશું નવા એક વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ। જય ભારત, જય હિન્દ।